તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર સાંસદનો કબજો ત્યારે પ્લોટ પર ટીએમસી ના સાંસદ યુસુફ પઠાણ નો કબજો, કે જ્યાં કોર્પોરેશન ને યુસુફ પઠાણ ને જમીન આપવા ઠરાવ કર્યો હતો ત્યારે રાજ્ય સરકારે આ ઠરાવ ને નામંજૂર કર્યો હતો, જ્યાં નામંજૂર કર્યા બાદ પણ દિવાલ અને તબેલો બાંધ્યો ત્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલરે પ્લોટ પરત લેવા માંગ કરી છે, ત્યારે પૂર્વ કાઉન્સિલર વિજય પવારની પ્લોટ લેવાની માંગ. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ટીએમસીના સાંસદ છે તેનો જે કોર્પોરેશનના પ્લોટ પર કબજો જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર સાંસદનો કબજો, જ્યાં પ્લોટ પર ટીએમસીના સાંસદ એવા યુસુફ પઠાણનો કબજો છે, ત્યારે કોર્પોરેશનને યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો હતો, જ્યાં રાજ્ય સરકારે આ ઠરાવને નામંજૂર કર્યો હતો, ત્યારે નામંજૂર કર્યા બાદ પણ જે દિવાલ અને તબેલો બાંધ્યો છે ત્યારે ભાજપના કાઉન્સિલ જે પૂર્વ કાઉન્સિલર છે ભાજપના તેઓ દ્વારા પ્લોટ પરત લેવાની માંગણી કરવામાં આવી છે, જ્યાં પૂર્વ કાઉન્સિલર વિજય પવારની પ્લોટ પરત લેવા માંગણી. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કોર્પોરેશનના પ્લોટ ઉપર ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ નો કબજો, કે જ્યાં કોર્પોરેશનના પ્લોટ પર જે સાંસદનો કબજો, ત્યારે સાંસદ યુસુફ પઠાણ કે જે પૂર્વ ક્રિકેટર પણ છે તેઓનો જે કોર્પોરેશનના જે પ્લોટ ઉપર કબજો જોવા મળ્યો, જે કોર્પોરેશનને યુસુફ પઠાણે જમીન આપવા ઠરાવ કર્યો હતો ત્યારે રાજ્ય સરકારે આ ઠરાવ ના મંજૂર કર્યો હતો, અને જ્યાં ઠરાવ ના મંજૂર કર્યા બાદ પણ જે દિવાલ અને તબેલો બાંધ્યો છે, ત્યારે આ અંગે ભાજપના પૂર્વ કાઉન્સિલરે પ્લોટ પરત લેવાની માંગણી કરી હતી, જ્યાં પૂર્વ કાઉન્સિલર વિજય પવારની પ્લોટ પરત લેવાની માંગણી યુસુફભાઈ પઠાણ એમને આ પ્લોટની માંગણી કરેલી અને એની કિંમત બી નક્કી કરેલી એમને, એ લગભગ 57,000 ની આસપાસ એક ચોરસ ફૂટના ભાવમાં એ ખરીદવાના હતા, અને એની દરખાસ્ત આપણે સામાન્ય સભામાં પાસ કરવામાં આવી. સામાન્ય સભામાં તો એમને પ્લોટ આપવાનું નક્કી થઈ ગયેલું, પરંતુ રાજ્ય સરકારની પરમિશન લેવાની બાકી હતી, એટલે રાજ્ય સરકારમાં પત્ર મોકલ્યો કમિશનર શ્રીએ, અને 2014 ની અંદર શહેરી વિકાસ મંત્રાલયમાંથી એ કેન્સલ થવામાં આવ્યું કે ભાઈ આ પ્લોટ આપી શકાયો નથી, અને રદ કરી દીધો. ત્યારબાદ મહાનગરપાલિકાએ પ્લોટ પર કોઈ ધ્યાન આપ્યું નહીં, અને આજે એ પ્લોટ એ 90 નંબરનો પ્લોટ અને 91 નંબરનો પ્લોટ ભેગો થઈ અને એની કમ્પાઉન્ડર બનાવી દેવામાં આવી છે. એટલે મારે મ્યુનિસિપલ કમિશનરને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેટર લખીને જાણ કરી કે આપણે સરકારી જગા બધી ખુલ્લી કરી રહ્યા છે, ઝૂંપડા હટાવીને નવા નવા આવાસ બનાવી આપી રહ્યા છે, રોડ પર દબાણ હટાવી રહ્યા છે, આજકાલ તમે પથારા લારી ગલ્લાના ઉઠાવી રહ્યા છે, તો પછી આ સરકારી જમીન છે, આપણી જમીન છે, તાત્કાલિક અસરથી એને ખાલી કરાવી દેવી જોઈએ અને સરકાર પોતાના હસ્તક